નમસ્કાર આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપનું સ્વાગત છે આઈટીઆઈમાં ચાલતા મશીની સ્ટ્રેટ અંતર્ગત લેસન માઇક્રોમીટરનો સિદ્ધાંત ભાગો અને રચના વિશે આપણે સમજ મેળવીશું માઇક્રોમીટર મિત્રો આપણે અગાઉ વાત કરી ગયા એવી રીતે કે અગાઉના સમયમાં આપણે કોઈ જોબ બનાવીએ પછી તેનું માપ આપણે વર્ન સ્ટીલ રૂલથી લેતા હતા જેની ચોકસાઈ ખૂબ જ ઓછી હતી સમયાંતરે ચોક્કસ પાર્ટસનું ઉત્પાદન કરવું બધા માટે જરૂરી બની ગયું જેથી આપણે નવા નવા ચોક્કસ માપ આપે તેવા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યા જે અંતર્ગત આપણે અગાઉ વર્નિયર શીખ્યા હવે આપણે માઇક્રોમીટર વિશે જાણીશું તો માઇક્રોમીટર કે માઇક્રોમીટર માઇક્રોમીટર વડે પ્રિસિઝન માપ લઈ શકાય છે એટલે જેમ વર્નિયરથી આપણે પ્રિસિઝન માપ લઈ શકતા હતા એવી જ રીતે માઇક્રોમીટરથી પણ પ્રિસિઝન માપ લઈ શકાય છે કે પ્રોડક્ટના અંદરના તથા બહારના રેખીય માપો જેમ કે લંબાઈ પહોળાઈ વ્યાસ જાડાઈ ઊંચાઈ વગેરે 0.01 mm ઝીરો વન સુધી માપી શકાય છે એટલે કે વર્ક પીસ હોય અથવા જોબ હોય તેના અંદરના એટલે કે ઇનસાઇડ ડાયામીટર તેમજ બહારના રેખીય માપો એટલે કે બહારનું માપ હોય તો કે લંબાઈ છે પહોળાઈ છે આઉટસાઇડ ડાયામીટર છે તેની જાડાઈ છે તેની ઊંચાઈ છે વગેરે આપણે પોઈન્ટ ઝીરો વન એમ એમ એટલે કે દસ માઇક્રોન સુધી એટલે કે એક એમ એમના સોમાં દસમા ભાગ સુધી સોરી એક એમએમના સોમા ભાગ સુધી માપી શકીએ છીએ મિત્રો વર્નિયરનો જેવી રીતે સિદ્ધાંત હતો અથવા તો બીજા કોઈ પણ મશીન જે હોય છે તે કોઈને કોઈ સિદ્ધાંત ઉપર વર્ક કરતા હોય છે તેનો પોતાનો એક સિદ્ધાંત હોય છે તો આપણે એ જ રીતે માઇક્રોમીટરનો સિદ્ધાંત જોઈએ માઇક્રોમીટર એ નટ અને બોલ્ટની પીચ ઉપર આધારિત છે તે સ્ક્રૂ અને નટની જેમ કાર્ય કરે છે સ્ક્રૂને એક આંટો ફેરવતા તે તેની પીચ ઉપર જેટલું અંતર પીચ જેટલું અંતર ખસે છે તો મિત્રો માઇક્રોમીટર એ એક સામાન્ય રીતે આપણે નટ અને બોલ્ટ બધાએ જોયેલા છે તો જેમ આપણે સ્ક્રૂને એક આંટો ફેરવતા જેટલું અંતર એટલે કે જેની પીચ હોય છે એટલું અંતર ખસે છે એ જ રીતે માઇક્રોમીટર પણ તેના સિદ્ધાંતને અનુસરે છે અને એક આંટો ફેરવતા એક પીચ જેટલું ખસે છે તો આ છે માઇક્રોમીટરનો સિદ્ધાંત હવે મિત્રો આપણે માઇક્રોમીટરના પ્રકાર જોઈએ જે રીતે વર્નિયરમાં વર્નિયર સા વર્નિયર કેલીપરના પ્રકાર હતા એવી રીતે વર્નિયર કેલીપર હતું ડાયલ કેલીપર હતું ડિજિટલ કેલીપર હતું એવી જ રીતે આપણે આમાં પણ કે માઇક્રોમીટરના પ્રકાર જોઈએ તો માઇક્રોમીટરના પ્રકારો પહેલું છે આઉટસાઇડ માઇક્રોમીટર એટલે કે બહારનું માપ લેવા માટે જે માઇક્રોમીટર યુઝ થાય છે તેને આઉટસાઇડ માઇક્રોમીટર કહેવામાં આવે છે બીજું છે ઇનસાઇડ માઇક્રોમીટર તો કે અંદરથી આપણે કોઈ પાર્ટ્સ છે એના અંદરનો ડાયામીટર માપવો હોય તો જે માઇક્રોમીટર વપરાય છે તેને ઇનસાઇડ માઇક્રોમીટર કહેવાય છે પછી છે ડેપ્થ માઇક્રોમીટર તો કે કોઈપણ વર્ક પીસ છે અથવા જોબ છે તેની ઊંડાઈ માપવાની છે તો તેને ડેપ્થ માઇક્રોમીટર કહેવામાં આવે છે થ્રેડ માઇક્રોમીટર મિત્રો આપણે થ્રેડ પાડીએ પછી તેને પીચ માપવા માટે જે માઇક્રોમીટર યુઝ થાય છે તેને થ્રેડ માઇક્રોમીટર કહેવાય છે હવે આપણે દરેક માઇક્રોમીટર વિશે થોડું દરેક માઇક્રોમીટરના ભાગો વિશે થોડું વિસ્તારથી સમજીએ તો સૌથી પહેલાં છે આઉટસાઇડ માઇક્રોમીટર તો કે આઉટસાઇડ માઇક્રોમીટરની રચના શું છે કેવી રીતે તે બનેલું હોય છે તેમાં કેટલા કેટલા ભાગો હોય છે અને તે દરેક ભાગનું કામ શું છે તે વિશે આપણે જાણીએ આઉટસાઇડ માઇક્રોમીટરની મદદથી જોબની બહારની સપાટીનું માપ અથવા બહારનો વ્યાસ માપી શકાય છે મિત્રો જેમ નામ છે એવી જ રીતે આઉટસાઇડ માઇક્રોમીટરથી જોબ હોય એનું બહારની સપાટીનું માપ અથવા બહારનો વ્યાસ બંનેમાંથી જે હોય તે આપણે માપી શકીએ છીએ એટલે કે આઉટસાઇડ માઇક્રોમીટરથી બહારનો માપ બહારની સપાટીનું માપ અને બહારનો વ્યાસ માપી શકાય છે જોબનું માપ લેવા માટે જોબને એનવિલ અને સ્પિન્ડલની વચ્ચે રાખવામાં આવે છે ત્યારબાદ રીડિંગ લેવામાં આવે છે તો કે જોબને ક્યાં રાખવામાં આવે માઇક્રોમીટર જ્યારે આપણે વાપરતા હોઈએ તો જોબનું માપ લેવું હોય તો જોબને જે એનવિલ છે અને માઇક્રોમીટરનો સ્પિન્ડલ છે બંનેની વચ્ચે રાખવામાં આવે છે અને ત્યાર પછી ત્યાં તેનું માપ લેવામાં આવે છે હવે આઉટસાઇડ માઇક્રોમીટરના ભાગો વિશે જોઈએ તો પહેલો ભાગ છે ફ્રેમ બીજો ભાગ છે એનવિલ ત્રીજો ભાગ છે સ્પિન્ડલ ચોથો ભાગ છે સ્લીવ અથવા બેરલ પાંચમો ભાગ છે થિંબલ લોકનટ છઠ્ઠો ભાગ છે રેચેટ સ્ટોપ તો આ થઈ ગયા મિત્રો આપણા માઇક્રોમીટરના ભાગો હવે આપણે દરેક ભાગ વિશે થોડું ઊંડાણથી સમજીએ તો કે પહેલો ભાગ છે ફ્રેમ ફ્રેમ સામાન્ય રીતે કાસ્ટ એલોય કે એલ્યુમિનિયમ એલોયની અર્ધ ગોળાકાર બનાવેલી હોય છે તેના એક છેડે એનવિલ અને બીજા છેડે બેરલ હોય છે મિત્રો ફ્રેમ છે જનરલી કાસ્ટ એલોયની બનાવેલી હોય છે અથવા તો એલ્યુમિનિયમ એલોય બેમાંથી જે એક મટિરિયલની બનાવેલી હોય છે અને તે અર્ધ આકારની હોય છે જે જોતાં જ ખ્યાલ આવી જશે તેના એક બાજુના છેડે એનવિલ હોય છે અને બીજા છેડે બેરલ હોય છે હવે જરા આપણે આકૃતિ દ્વારા સમજીએ તો મિત્રો આપણને આ આકૃતિમાં માઇક્રોમીટર દેખાય છે જેને આપણે આ કાસ્ટ એલોય અથવા તો જે એલ્યુમિનિયમ એલોયની બનેલી છે તે આ અર્ધગોળાકાર આકારની જે છે તેને ફ્રેમ કહેવામાં આવે છે ફ્રેમ ઉપર મિત્રો કંપનીનું નામ અંકિત કરેલું હોય છે તેમજ તેની રીતે મહત્ત્વની વસ્તુ જે છે તે તેની મેઝરિંગ રેન્જ નક્કી કરેલી હોય છે એટલે અહીંયા આપણે ઝીરોથી પચીસ એમએમ સુધીનું આ માઇક્રોમીટર છે તે આપણને દેખાય છે તો જે મેઇન ફ્રેમ છે એના ઉપર મેઝરિંગ આપણે કેટલું મિનિમમ કરી શકશું મેઝર એ લખેલું હોય છે હવે આ ફ્રેમ છે તો ફ્રેમના એક છેડે એનવિલ હોય છે તો જે આ બાજુનો ભાગ છે તેને એનવિલ કહેવાય છે અને આ બાજુનો જે બીજો ભાગ છે તેને બેરલ અથવા તો સ્પિન્ડલ કહેવાય છે તે લાગેલો સોરી બીજો ભાગ જે છે તે અહીંયા લાગેલો હોય છે તેને બેરલ કહેવામાં આવે છે અથવા તો સ્લીવ કહેવામાં આવે છે બીજો ભાગ છે એનવિલ તે ક્રોમિયમ સ્ટીલનો બનેલો ગોળાકાર ભાગ છે જે ફ્રેમની એક તરફના છેડે બેરલની અક્ષરેખા ઉપર ફિટ કરેલ હોય છે કે એનવિલ માટે જે મટિરિયલ વપરાય છે એ ક્રોમિયમ સ્ટીલ હોય છે અને તે ગોળાકાર હોય છે એટલે કે સિલિન્ડર ટાઈપ હોય છે જે ફ્રેમની એક તરફના છેડા ઉપર લાગેલ હોય છે એટલે કે આપણે જનરલી આકૃતિ જોઈએ અને થોડું વધારે સમજીએ તો કે જે એનવિલ છે એ માઇક્રોમીટર આપણી સામે હોય તો માઇક્રોમીટરના ડાબી બાજુના ભાગે જે લાગેલું હોય છે તેને એનવિલ કહેવામાં આવે છે જે આપણને અહીંયા દર્શાવેલ છે તો અને અહીં એનવિલ કહેવામાં આવે છે અને તે ફ્રેમની એક તરફના છેડે જે બેરલ હોય છે એટલે કે આ મિત્રો આપણું બેરલ છે તો તેના અક્ષર રેખા ઉપર એટલે કે બંનેને એક જ રેખા ઉપર ફિટ કરવામાં આવે છે જેથી કરીને આપણે ચોક્કસ માપ લઈ શકીએ છીએ તો આ હતું આઉટસાઇડ માઇક્રોમીટરનું એનવિલ નેક્સ્ટ ભાગ જોઈએ તો કે છે તે સ્પિન્ડલ તે ક્રોમિયમ સ્ટીલનો બનેલ હોય છે તેનો અડધો ભાગ પ્લેન અને અડધા ભાગ ઉપર આંટા પાડેલા હોય છે તે થિમ્બલની સાથે જોડાયેલું હોય છે જેને આપણે આકૃતિથી જોઈએ મિત્રો આ છે સ્પિન્ડલ છે આ જે આપણને દેખાડવામાં આવ્યું છે તે સ્પિન્ડલ છે તેનો અડધો ભાગ પ્લેન એટલે કે જે આગળનો ભાગ અહીંયા જે આપણને દેખાય છે તે પ્લેન હોય છે તે ક્યાં સુધી આવશે તો કે એનવિલ જોડે ટચ થાય ત્યાં સુધી આવશે ત્યાં સુધી એ ભાગ છે પ્લેન હોય છે બાકીનો જે પાછળનો ભાગ છે એ થિમ્બલ જોડે કનેક્ટેડ હોય છે અને તેના ઉપર આંટા પાડેલા હોય છે કે જે તે મેઇન એનું માઇક્રોમીટરનો સિદ્ધાંત છે સ્ક્રુ અને નટ નટનો કે જે એક આંટો ફેરવતા એક પીચ જેટલું અંતર ફરે છે તે સિદ્ધાંત માટે તેના ઉપર આંટા પાડેલા હોય છે અને એના ઉપર થિમ્બલ લાગેલું હોય છે નેક્સ્ટ ભાગ છે સ્લીવ અથવા બેરલ સ્લીવ ક્રોમિયમ સ્ટીલમાંથી બનાવેલ હોય છે તેની અંદર આંટા બનાવેલા હોય છે તેની અંદર સ્પિન્ડલ અંદર બહાર થાય છે અને તેની ઉપર ગ્રેજ્યુએશન આંકેલા હોય છે તો મિત્રો જે રીતે આપણે અગાઉ સ્પિન્ડલમાં જોયું એ જ રીતે અહીંયા સ્લીવ અથવા બેરલ આપણે જે કહીશું સ્લીવ અત્યારે આપણે સ્લીવ કહીશું તો સ્લીવ આપેલું છે તો જે આ સ્પિન્ડલની અંદર ઉપર જે આટા પાડેલા હતા તે અને આ સ્લીવની અંદર આંટા આપેલા હોય છે તે બંનેને મેચ કરવામાં આવે છે અને જે નટ અને સ્ક્રૂના સિદ્ધાંત ઉપર જે માઇક્રોમીટર કામ કરે છે તે આ બંને ઉપરથી વર્કિંગ કરશે અહીંયા આપણે જે રીતે સ્લીવને ફેરવશું તો ક્લોકવાઇઝ ફેરવતું તો સ્પિન્ડલ આગળની તરફ આવશે અને એન્ટી ક્લોકવાઈઝ ફેરવશું તો સ્પિન્ડલ બહારની તરફ આવશે મિત્રો સ્લીવ છે સ્લીવ ઉપર ગ્રેજ્યુએશન આપેલા હોય છે કે જે માઇક્રોમીટરની રેન્જ હોય ઝીરોથી પચીસ એમ એમ માઇક્રોમીટરની રેન્જ છે તો અહીંયા જે આ સ્લીવ રહી એના ઉપર ઝીરોથી પચીસ એમ એમ સુધી ગ્રેજ્યુએશન આંકેલા હશે દરેક ગ્રેજ્યુએશન એટલે કે પોઈન્ટ ફાઇવ એમ હશે નીચેના જે ગ્રેજ્યુએશન આપેલા છે એ દરેક પોઈન્ટ ફાઇવ એમ એમના છે એટલે કે અહીંયા ઉપર પહેલું ઝીરો આપેલું હોય તો પછી નીચે ઝીરો પોઈન્ટ ફાઇવ પછી ઉપર જવાનું એટલે કે એક પછી નીચે આવો એટલે વન પોઈન્ટ ફાઇવ એવી રીતે ઝીરોથી પચીસ સુધી ગ્રેજ્યુએશન આંકેલા હોય છે થિમ્બલ તે સ્ટીલનો બનેલ હોય છે જેના એક છેડા ઉપર નર્લિંગ કરેલ હોય છે બેવલ છેડા ઉપર ઝીરોથી પચાસ ગ્રેજ્યુએશન હોય છે થિંબલને સ્પિન્ડલ સાથે જોડેલ હોય છે અગાઉના જે રીતે ભાગો જોયા કે કઈ મેટલમાંથી બનાવવામાં આવે છે તેવી જ રીતે થિમ્બલ જે છે તે સ્ટીલનો બનાવેલો હોય છે વધારે આપણે આકૃતિમાં જોઈએ તો જે થિમ્બલ છે તેના એક છેડા ઉપર નર્લિંગ કરેલ હોય છે કે એટલે કે મિત્રો અહીંયા નર્લિંગ કરેલો જે ભાગ છે અને થિમ્બલ છે આખું આપણું આ તેનો એક છેડો કીધો આપણને તો એના ઉપર નર્લિંગ કરેલ હોય છે અને બીજો જે છેડો છે એટલે કે આ છેડો છે તો તેના ઉપર ઝીરોથી પચાસ ગ્રેજ્યુએશન હોય છે એટલે કે મિત્રો અહીંયાથી ઝીરો દેખાય છે આપણને અહીંયા ઉપર ફાઇવ છે અને નીચે ફોર્ટી ફાઇવ છે એટલે કે તમે આને ક્લોકવાઇઝ ફેરો છો ત્યારે એક ચક્ર પૂરું થશે અને ફરીથી પચાસ સુધી આવશે અહીંયા ઝીરો છે ઝીરોથી પાંચ સુધી જઈએ પાંચથી પછી નેક્સ્ટ આપણે જશું એટલે ફોર્ટી ફાઈવ આવશે ફોર્ટી ફાઈવ પછી સિક્સ સેવન એઇટ નાઇન અને ફિફ્ટી એ રીતે ગ્રેજ્યુએશન અંકિત કરેલા હોય છે અને જે દરેક કાપો છે એ ઝીરો પોઈન્ટ ઝીરો વન એમ હોય છે એટલે કે દસ માઇક્રોનનો એક કાપો બનાવેલો હોય છે એવી રીતે પચાસ ગ્રેજ્યુએશન અંકિત કરેલા હોય છે થિમ્બલ ઉપર તો મિત્રો આ થયો આઉટસાઇડ માઇક્રોમીટરનો ભાગ થિમ્બલ થિમ્બલ જે છે એ બહુ જ અગત્યનો ભાગ છે કારણ કે મેઇન માપ જે છે આપણે લેવાનું છે જ્યારે વર્કપીસ ઉપર માપ લઈશું ત્યારે એ થિંબલથી જ આપણે માપ વાંચી શકીશું મેઇન માપ જે છે તે એક અહીંયા મેઇન સ્કેલ છે અને આ જે છે થિંબલનું સ્કેલ માઇક્રોમીટર સ્કેલ છે તો આપણે આ રીતે થિમ્બલ જોયું નેક્સ્ટ ભાગ જોઈએ તો કે લોકનાટ જોબનું માપ લેતી વખતે એનવિલ અને સ્પિન્ડલની વચ્ચે જોબને રાખવામાં આવે એટલે કે આપણે કોઈ વર્ક પીસ છે અથવા જોબ છે તેને મેજર કરવો છે તો આ એનવિલ છે અને આપણે સ્પિન્ડલ છે એ બંનેની વચ્ચે જોબને રાખવામાં આવે છે પરંતુ ઘણી વખત સ્પિન્ડલ સહેજ ફરી જવાની શક્યતા રહેલ છે મિત્રો આપણે માપ ચેક કરતા હોઈએ ત્યારે આ જે છે એ સ્પિન્ડલ છે એ આપણે સ્ક્રૂ અને નટ ઉપર કામ કરે છે તો કે એના ઉપર થ્રેડિંગ પાડેલું હોય છે તો આપણું માપ થોડુંક ફરી જવાની શક્યતા રહે છે એટલે કે આ સ્પિન્ડલ થોડોક ખસી જશે તેથી આપણું માપ ખોટું આવે છે એટલે કે આપણું માપ ખોટો આવવાની શક્યતા રહેલી છે આ ખામી દૂર કરવા માટે આપણને લોકનટ આપવામાં આવે છે એટલે કે અહીંયા જે આ દર દસ તમને ફિગરમાં દેખાય છે તે લોકનટ છે જોબને અહીંયા ક્લે આપણે મેઝર કરતી વખતે એન્વ્હીલ અને સ્પિન્ડલ વચ્ચે રાખીને એક્ઝેક્ટ આપણું માપ આવે એટલે લોકનટ લોક કરી દેવામાં આવે છે જેથી આપણું જે એક્ઝેક્ટ માપ આપણને મળવું જોઈએ એ મળે છે જે ફરી જતું નથી લોકનટનો ઉપયોગ શું છે તો કે મિત્રો આપણે જે માપ લીધું છે એ ફરી ના જાય અને ચોક્કસ માપ મળે તેના માટે લોકનટનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આ જે આના પછીનો ભાગ જે છે એ રેચેટ સ્ટોપ છે તો કે રેચેટ સ્ટોપ માઇક્રોમીટરમાં છેડે લગાવેલ હોય છે માઇક્રોમીટરનો ઉપયોગ કરતાં દરેક વ્યક્તિની શક્તિ અલગ અલગ હોય છે તેથી માપ લેતી વખતે તાકાત વધારે કે ઓછી વાપરે છે જેનાથી રીડિંગ ખોટું આવે છે આ ખામીના નિવારણ માટે માઇક્રોમીટરની સાથે રેચેટ સ્ટોપ લગાવેલ હોય છે તો કે જે માઇક્રોમીટર છે આપણું એનો જે પાછળનો ભાગ છે ત્યાં રેચેટ સ્ટોપ હોય છે જેના ઉપર જેનાથી આપણે રીડિંગ ખોટું ના આવે તેના માટે તેનો ઉપયોગ કરવાનો છે કારણ કે દરેક વ્યક્તિ જે છે જે માઇક્રોમીટર યુઝ કરતી હોય છે તો બધાની પોતાની એફિશિયન્સી અલગ અલગ હોય છે અથવા તો પોતાની તાકાત અલગ અલગ હોય છે તો જેના લીધે આપણે ડાયરેક્ટ થિમ્બલ વાપરીશું તો થી પ્રેશર વધારે આવી જશે ઘણાનું ઓછું આવશે તો એના માટે રેચેટ સ્ટોપ ઉપર રેચેટથી આપણે વાપરવાથી જ્યારે વર્ક ને આપણું સ્પિન્ડલ ટચ થવા આવે છે અથવા તો ટચ થાય છે ત્યારે રેચેટ વાપરવાથી રેચેટ ઉપર ટક ટક એ પ્રકારનો અવાજ આવે છે જેથી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ હવે આપણો જે સ્પિન્ડલ છે એ જોબ સાથે પૂરેપૂરો અને વ્યવસ્થિત રીતે ટચ થઈ ગયેલ છે બરાબર તો એના માટે રેચેટસ્ટોપ વાપરવું જેથી દરેક વ્યક્તિ રીડિંગ લે તો પણ બધાનું એક જ આવે અને રીડિંગ ખોટું ના આવે તો રેચેટસ્ટોપનો ઉપયોગ આના માટે થાય છે કે આપણે ખોટું રીડિંગથી બચી શકીએ અને ખામીનું નિવારણ લાવી શકાય તેના માટે રેચેટસ્ટોપ વપરાય છે તો મિત્રો આ હતા આપણા આઉટસાઇડ માઇક્રોમીટરના મુખ્ય ભાગો હવે જોઈએ ઇનસાઇડ માઇક્રોમીટર જેવી રીતે આપણે આઉટસાઇડ માઇક્રોમીટર જે છે એ બહારના માપો માપવા માટે વપરાય છે જેમ કે બહારના માપ હોય આઉટસાઇડ ડાયામીટર હોય કે લંબાઈ હોય કે ઊંચાઈ હોય કે જાડાઈ હોય તેના માટે વપરાય છે ઇનસાઇડ માઇક્રોમીટર જે છે એ આપણે અંદરનો ડાયામીટર માપવો હોય તો તેના માટે યુઝ થાય છે ઇનસાઇડ માઇક્રોમીટર જોઈએ આપણે તો કે પ્રોડક્ટના અંદરના રેખીય માપો જેમ કે લંબાઈ પહોળાઈ વ્યાસ જાડાઈ વગેરે ઝીરો પોઈન્ટ ઝીરો વન એમ સુધી માપી શકાય છે એટલે કે દસ માઇક્રોન સુધી માપી શકાય છે મિત્રો આકૃતિમાં આપણને ઇનસાઇડ માઇક્રોમીટર દેખાડેલું છે તો આપણે ઇનસાઇડ માઇક્રોમીટરના થોડા ભાગો જોઈએ અને તેનું કામ પણ જોઈએ તો જે સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ તો કે જે કાર્બાઇડ જોઝ દેખાડેલા છે આપણને બંને બરાબર તો એ બંને કાર્બાઇડ જોસ છે એ આપણે આપણે જે વર્કપીસનું ડાયમેન્શન લેવાનું છે તેને બંને સાઇડથી ટચ થવા જોઈએ જે જેથી કરીને આપણે માપ ચોક્કસ લઈ શકીએ જે રીતે આઉટસાઇડ માઇક્રોમીટરમાં સ્પિન્ડલ હતું એ જ રીતે આમાં પણ સ્પિન્ડલ છે અને સ્લીવ છે જે ક્રૂ અને નટ આપણે હમણાં વાત કરી એ રીતે એના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તો ઇન્સાઈડ માઇક્રોમીટર પણ એના જ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તો સ્પિન્ડલ છે અહીંયા જે આપણને દેખાય છે અહીંયા પણ જે રીતે ગ્રેજ્યુએશન આપેલા છે એમ કે ભાઈ કેટલાથી કેટલા માઇક્રોમી કેટલા એમએમ સુધીનું માઇક્રોમીટર છે તો એ અહીંયા આપણને સ્લીવ ઉપર દેખાડેલું હોય છે અને અહીંયા પણ અંકિત કરેલું હોય છે જે આપણને ખ્યાલ આવે કે માઇક્રોમીટર કેટલી કેપેસિટીનું છે સ્પિન્ડલ ઉપર જ્યાં સુધી આપણે જે રેન્જ હશે જેમ કે ઝીરોથી પચીસ એમએમ હોય તો પચીસથી પચીસ એમએમ સુધી સ્પિન્ડલ પ્લેન હોય છે અને પાછળના ભાગે આંટા પાડેલા હોય છે તેવી જ રીતે સ્લીવની અંદર પણ આંટા પાડેલા હોય છે અહીંયા લોકિંગ નટ લોકિંગ નોબ આપેલો છે જે આપણે લોકિંગ નટ તરીકે પણ ઓળખીએ છીએ જે આપણું એક્ઝેક્ટ ડાયમેન્શન આવી જાય પછી લોકિંગ નોબથી માઇક્રોમીટરને લોક કરી દેવાનું છે જેથી કરીને આપણા માપો જે માપ જે આવેલું છે તે ફરી ના જાય પછી આ જે સ્લીવ છે સ્લીવમાં જે આઉટસાઇડ માઇક્રોમીટરમાં હતા તે જ રીતે અહીંયા પણ ગ્રેજ્યુએશન આપેલા છે થિમ્બલ છે તો થિમ્બલ ઉપર પણ ગ્રેજ્યુએશન અંકિત કરેલા છે ટિમ્બલનો એક જે છેડો છે તે નળ કરેલો છે જે આપણને દેખાય છે અને અહીંયા પાછળ જે આપેલું છે આપણને રેચેટ સ્ટોપ છે તો કે રેચેટ સ્ટોપનો ઉપયોગ શું છે તો કે દરેક વ્યક્તિની તાકાત અલગ અલગ હોય છે જેથી જ્યારે આપણે રીડિંગ લેવાનું હોય ત્યારે રેચેટ સ્ટોપનો ઉપયોગ કરીને જ રીડિંગ લેવું જેથી ચોક્કસ માપ દરેક વ્યક્તિ અને દરેક વખતે આપણને મળે છે તો મિત્રો આ છે આપણું ઇનસાઇડ માઇક્રોમીટર જે અંદરના ડાયામીટર કે લંબાઈ કે પહોળાઈ જે માપવું હોય એના માટે વાપ યુઝ થાય છે અને તે પણ દસ માઇક્રોન સુધીનું માપ આપે પછી છે ડેપ્થ માઇક્રોમીટર તો કે આઉટસાઇડ માઇક્રોમીટર જે હતું એ આપણે બહારના માપો માપવા માટે રેખીએ માપો જેમ કે લંબાઈ છે ઊંચાઈ છે આઉટસાઇડ ડાયામીટર છે તેના માટે વપરાતું હતું ઇનસાઇડ માઇક્રોમીટર હતું એ આપણે અંદરનો ડાયામીટર અંદરના રેખીએ માપો જેમ કે લંબાઈ ઊંચાઈ જાડાઈ તેના માટે વાપરતા હતા હવે ડેપ્થ માઇક્રોમીટર છે તો ડેપ્થ માઇક્રોમીટરથી આપણે કોઈપણ વર્કપીસ અથવા તો આપણો જે જોબ છે અથવા તો પ્રોડક્ટ છે તેની ઊંડાઈ માપવા માટે વપરાય છે તો કે ડેપ્થ માઇક્રોમીટરનો ઉપયોગ શું છે તો કે પ્રોડક્ટના અંદરની ઊંડાઈ માપી શકાય છે હવે આપણે આકૃતિ ઉપર જોઈએ તો કે ડેપ્થ માઇક્રોમીટર છે તે પણ જે રીતે માઇક્રોમીટરનો સિદ્ધાંત છે કે ભાઈ સ્ક્રૂ અને નટના સિદ્ધાંત ઉપર કામ કરે છે એ જ રીતે આ ડેપ્થ માઇક્રોમીટર પણ કામ કરશે આપણું એના ભાગો અલગ અલગ આપણને અહીંયા દર્શાવેલા છે તો આપણે તે જોઈએ સૌથી પહેલાં છે મેઝરમેન્ટ રોડ તો કે સિક્સ સાઇઝિસ એટલે કે આ જે માઇક્રોમીટર છે એની અંદર આપણે અલગ અલગ પ્રકારના રોડ્સ યુઝ કરીને પણ માપી શકાય છે આ જે આપેલું છે આપણને બેઝ આપેલો છે તો આપણે જે ઊંડાઈ માપવાની હોય જ્યાંથી ત્યાં આ બેઝ રાખવાનો આવે છે અને પછી આ મેઝરિમેન્ટ રોડ છે તે અહીંયા માઇક્રોમીટર જોડે લાગી જશે અને આપણે મેઝરિંગ મેઝરમેન્ટ કરી શકીએ છીએ અહીંયા રોડ રેસીંગ સાફ્ટ એવું આપેલું છે ત્યાં મેઝરિંગ રોડ જે છે એ ફિટ થઈ જશે બેજ આપેલો હોય બેજથી રોડને આપણે ડાયમેન્શન લેવાનું આવે છે પછી અહીંયા પણ સ્લીવ આપેલી છે આપણને જે માઇક્રોમીટરમાં હોય છે એવી રીતે એના ઉપર કેલિબ્રેશન એટલે કે ગ્રેજ્યુએશન અંકિત કરેલા હોય છે સ્લીવ ઝીરો લાઇન દેખાડવામાં આવેલી છે કે ત્યાં અહીંયા સ્લીવ ઝીરો થાય છે થિમ્બલ સ્કેલ એટલે કે આ થિમ્બલ જે છે આપણું બરાબર થિમ્બલ છે થિમ્બલના એક છેડે અહીંયા નલ કરેલું છે ભાગ એ નલ કરેલો ભાગ છે બીજા છેડે અહીંયા ગ્રેજ્યુએશન આપેલા છે જેને થિમ્બલ સ્કેલ કહેલા છે અહીંયા થિમ્બલ લોક આપેલું છે જે આપણે એક્ઝેક્ટ માપ આવી જાય એમ થાય કે પરફેક્ટ માપ આવી ગયું છે ત્યારે થિંબલથી લોક કરી દેવાનું છે જેથી આપણું જે ડાયમેન્શન છે એ ફરી ના જાય અને અહીંયા રેચેટ આપેલું છે તો રેચેટનો ઉપયોગ જેમ આમ આપણે વાત થઈ એમ દરેક વ્યક્તિની શક્તિ અલગ અલગ હોય છે એટલે રેચેટ સ્ટોપથી જ હંમેશા માપ લેવું જોઈએ માઇક્રોમીટરની અંદર તો આ થયા આપણા ડેપ્થ માઇક્રોમીટરના ભાગો હવે જોઈએ આપણે થ્રેડ માઇક્રોમીટર તો મિત્રો જેવી રીતે આઉટસાઇડ માઇક્રોમીટરથી આપણે આઉટસાઇડ ડાયામીટર માપી શકીએ છીએ એ જ પ્રકારનું થ્રેડ માઇક્રોમીટર હોય છે જે થ્રેડની પીચ માપવા માટે ઉપયોગમાં આવે છે જેને આપણે આકૃતિથી સમજીએ થ્રેડ માઇક્રોમીટર તો કે થ્રેડ માઇક્રોમીટર વડે આંટાની પીચ માપી શકાય છે આકૃતિમાં આપણે જોઈએ થ્રેડ માઇક્રોમીટરની રચના કેવી હોય છે તો મિત્રો આમ જોઈએ તો થ્રેડ માઇક્રોમીટર અને આઉટસાઇડ માઇક્રોમીટર બંનેની રચના લગભગ મળતી આવે છે બંનેની રચનામાં એટલો ફેર છે કે અહીંયા જે એનવિલ હોય છે અને આ જે સ્પિન્ડલ હોય છે તે થ્રેડના શેપના બનાવેલા હોય છે આપણે વી થ્રેડ મેઝરમેન્ટ કરવું હોય એકમે થ્રેડ મેઝરમેન્ટ કરવું હોય તો તેની ડિગ્રી પ્રમાણે અહીંયા આ સ્પિન્ડલના અને એનવિલના બંને બનાવેલા હોય છે અને ભાગો જોઈએ આપણે તો આ જે છે આપણને દેખાય છે એ ફ્રેમ છે આપણી તેના ઉપર કેટલી કેપેસિટીનું છે એ દેખાડે છે અહીંયા લોકનટ છે અહીંયા પણ લોકનટ છે મિત્રો અહીંયા લોકનટ આપવાનું એક કારણ એ છે કે આપણે જે આ એનવિલ છે એ દરેક વખતે આંટા જુદા હોય ત્યારે એને બદલવાની હોય છે દરેક વખતે આટા જે જુદા પાડેલા હોય ક્યારેક વી થ્રેડ હોય ક્યારેક એકમે થ્રેડ હોય તો બંનેની ડિગ્રી જુદી હોય છે તો આ હેન્ડવીલને આપણે ચેન્જ કરવી પડે છે એના માટે અહીંયા પણ એક આપણને લોકનટ આપેલી છે કે જેથી કરીને એ ગ્રેજ્યુએશન અને આપણે માપ ચોક્કસથી લઈ શકીએ આ જે છે એ સ્પિન્ડલ છે આ છે એ સ્પિન્ડલ લોકનટ છે આ જે આપણને આપેલું છે સ્લીવ છે આપણું સ્લીવ અથવા તો બેરલ સ્લીવ ઉપર ગ્રેજ્યુએશન અંકિત કરેલા છે સ્લીવ પછી આવશે થિમ્બલ તો થિંબલના એક છેડો જે છે નર્લિંગ કરેલો છે આપણો બીજો જે છેડો છે એ એના ઉપર ગ્રેજ્યુએશન અંકિત કરેલા છે અને રેચેટ સ્ટોપ જે મહત્ત્વની વસ્તુ છે માઇક્રોમીટરની તે પણ આમાં આપેલી છે એટલે આઉટસાઇડ માઇક્રોમીટર અને થ્રેડ માઇક્રોમીટરની રચના મહદઅંશે એક સરખી જ છે ફક્ત આટલો ફેરફાર છે કે અહીંયા રેચેટ એનવિલ અને સ્પિન્ડલના જે બંને છેડા છે ત્યાં જે આપણે સ્ક્રુ પીચ માપવાની છે તેના આકારના આપેલા હોય છે મિત્રો તો અત્યારે આપણે જોયું થ્રેડ માઇક્રોમીટર માઇક્રોમીટરના ભાગો વિશે માઇક્રોમીટરના ભાગો જોયા અને માઇક્રોમીટરની રચના જોઈ હવે આપણે દરેક માઇક્રોમીટરની સાવચેતી શું રાખવી જોઈએ તે જોઈએ તો માઇક્રોમીટરની સાવચેતી માટે માઇક્રોમીટરમાં શૂન્ય ત્રુટી હોય તો તેને હુક સ્પેનર વડે સ્લીવ ફેરવીને એડજસ્ટ કરવું મિત્રો માઇક્રોમીટર હોય તો તેમાં કોઈ એરર છે કે નહીં એ આપણે ચેક કરવી પડે સૌથી પહેલાં અને ચેક કર્યા પછી તેમાં એક હુક સ્પેનર આપેલું હોય છે તેના વડેથી આપણે સ્લીવને ફેરવીને એડજસ્ટ કરી શકીએ છીએ એટલે કે સ્લીવની જે ગ્રેજ્યુએશન લાઇન છે ત્યાંનો જીરો અને જે આપણું બેરલ છે તેના ઉપર ગ્રેજ્યુએટ કરેલો જીરો બંને એક મેચ થવા જોઈએ તો માઇક્રોમીટરમાં શૂન્ય ત્રુટી નથી તેવું કહેવાય છે માઇક્રોમીટરની માઇક્રોમીટરનો ઉપયોગ કરતી વખતે થિમ્બલનો ઉપયોગ કરવો નહીં પરંતુ રેચેટનો ઉપયોગ કરવો મિત્રો આપણે હમણાં સમજ્યા તે રીતે રેચેટનો જ ઉપયોગ કરવો જરૂરી છે થિમ્બલનો ઉપયોગ કરવો નહીં રેચેટનો ઉપયોગ કરવાનું એક જ કારણ છે કે જે દરેક વ્યક્તિની શક્તિ અલગ અલગ હોય છે તેના લીધે કોઈથી વધારે પ્રેશર અપાઈ જાય કોઈથી ઓછું પ્રેશર અપાય એવું એવું થવાથી આપણને જે માપ છે આપણું જે રીડિંગ છે એ ચોક્કસ નહીં મળે પરંતુ ખામી ભર્યું મળશે પરંતુ જો આપણે રેચેટ ઉપયોગ કરીશું તો જે આપણું માપ છે એ આપણને ચોક્કસ અને ખામી રહિત મળશે ચાલુ મશીનમાં કે ખરબચડી સપાટીવાળા જોબનું મશીન લેવું નહીં મિત્રો માઇક્રોમીટર એક આપણું બહુ જ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની જાળવણી પણ તેટલી જ જરૂરી છે તેવી રીતે ચાલુ મશીન હોય હમણાં જ આપણે વાત કરીએ અગાઉના લેસનમાં એવી રીતે ચાલુ મશીન હોય ત્યારે માઇક્રોમીટર વાપરવું નહીં કારણ કે માઇક્રોમીટર વાપરવાથી ત્યારે જો માઇક્રોમીટર ત્યાં હાથમાંથી પડી ગયું તો પણ ખરાબ થશે અને આપણી એક્યુરેસી જે છે એ એક્યુરેસી ખરાબ થઈ જશે અને આપણને ખ ખામીભર્યા માપો મળશે બીજું કે ખરબચડી સપાટીવાળો જોબ હોય ત્યારે તેનું માપ લેવું નહીં માઇક્રોમીટરના જે એન છે કે સ્પિન્ડલ છે એ એ એકદમ ફિનિશડ કરેલા હોય છે એ સુપર ફિનિશ કરેલા હોય છે તો એ ખરબચડી સપાટી સાથે ટચ થશે તો આપણું માઇક્રોમીટરનો જે એનવિલ અને સ્પિન્ડલના જે છેડા છે એ ખરાબ થવાની શક્યતા રહેલી છે જેના લીધે આપણને માપ પછી આપણે માપીશું તો એ આપણને ખામીભર્યું મળવાની શક્યતા છે શક્યતા છે તો આપણે શક્યતા રહેલી છે તો આ લેસનમાં આપણે માઇક્રોમીટરના પ્રકાર કેટલા માઇક્રોમીટરનો સિદ્ધાંત શું તે જોયું જેનો જરા આપણે રિવ્યૂ કરી લઈએ તો કે માઇક્રોમીટરનો સિદ્ધાંત શું છે તો માઇક્રોમીટર એ સ્ક્રૂ અને નટ નટની પીચના નટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે જેવી રીતે સ્ક્રૂને એક આંટો ફેરવતા એક પીચ જેટલું અંતર કાપે છે એવી જ રીતે માઇક્રોમીટર પણ એ જ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે પછી આપણે જોયા માઇક્રોમીટરના ભાગો જેમ કે મુખ્ય ભાગો હતા તેનો ફ્રેમ એનવિલ સ્પિન્ડલ બેરલ થિમ્બલ અને રેચેટ ટોપ અને લોકનટ તો આ બધા આપણે મુખ્ય ભાગો વિશે વિસ્તારથી સમજ્યા પછી આપણે જોયું પછી આપણે જોયા માઇક્રોમીટર અલગ અલગ માઇક્રોમીટર જેમાં પહેલાં આપણે જોયું આઉટસાઇડ માઇક્રોમીટર પછી જોયું ઇનસાઇડ માઇક્રોમીટર પછી જોયું ડેપ્થ માઇક્રોમીટર પછી જોયું સ્ક્રૂ માઇક્રોમીટર એટલે કે સ્ક્રૂ પીચ માઇક્રોમીટર જોયું આપણે તો આ હતા અલગ અલગ માઇક્રોમીટરના પ્રકારો અને પછી આપણે તેની સાવચેતી જોઈ તો મિત્રો આ લેસન દ્વારા જે તમને માઇક્રોમીટરના ભાગો અને રચના અને સિદ્ધાંત વિશે જે સમજાવવામાં આવ્યું તે તમને સારી રીતે સમજમાં આવ્યું હશે આભાર